વેલકમ બેક રાજ્યના નાગરિકો હાલ બેવડી ઋતુનો માર ઝડી રહ્યા છે જેને કારણે મત્સર્જનનો રોગચાળો ખૂબ જ મોટા પ્રમાણમાં વધ્યો હાલ રાજ્યમાં મેલેરિયા ડેન્ગ્યુના ગ્રેસીસમાં ધરખમ વધારો જોવા મળ્યો જેમાં ડેન્ગ્યુના લક્ષણો વિશે વાત કરીએ તો શરૂઆત પર ઠંડી લાગવી માથાનો દુખાવો થવો આંખો ફેરવવાથી દુખાવો થાય અને પીઠનો દુખાવો વગેરે થાય સતત અને અતિશય તાવ એ ડેન્ગ્યુની નિશાની છે બીજા લક્ષણોમાં અતિશય થાક સાંધાનો દુખાવો ચક્કર આભા ઉલટી ફોલ્ડીઓ વગેરે જોવા મળે આ લક્ષણો જે માણસને જણાય તેમણે સીધા જ ડૉક્ટરને બતાવવું જોઈએ ન્યૂઝ એટીન ગુજરાતીએ દર્શકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી નિષ્ણાત પાસે ડેન્ગ્યુ વિશેની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો તો સાંભળી ડેન્ગ્યુથી બચવા માટે આખરે શું ધ્યાન રાખવું જોઈએ પાણીના બધા જ કન્ટેનર છે ઓવરહેડ ટાંકીને યોગ્ય રીતે ઢાંકીને રાખવી મચ્છરના ડંકથી બચવા આખી બાયના કપડાં પહેરવા દરવાજા અને બારી પર મચ્છર જાળી મચ્છર કોઈલ સાદડીનો ઉપયોગ કરવો નાના બાળકો માટે પલંગની જાળીનો ઉપયોગ કરવો ઘરની આસપાસ ખુલ્લી જગ્યામાં પાણીનો ભરાવો ન થવા દેવો જ્યાં પાણીનો ભરાવો હોય તેને તાત્કાલિક રીતે ખાલી કરી દેવું તે પાત્ર તમામ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે અને જે ડેન્ગ્યુના લક્ષણોની જો વાત કરીએ કે જેમાં ઠંડી લાગે માથાનો દુખાવો થાય આંખો ફેરવવાથી પણ દુખાવો થાય પીઠનો દુખાવો થાય સતત તાવ આવે ઉપકા અને ઉલટી થવી થાક લાગે સાંધાનો દુખાવો થાય ચા પર લાલ ફુલ્લીઓ થઈ જાય તો આ ડેન્ગ્યુના લક્ષણો છે તો સાવચેતીના પગલાં અત્યંત જરૂરી છે ડેન્ગુના કેસીસ વધારે જોવા મળી રહ્યા છે ડેન્ગુ એક વાયરલ ફીવર છે જે મોસ્કીટો બાઇટથી ફેલાય છે અને આ વાયરસ ફીવરમાં પેશન્ટના શરૂઆતમાં હાઈ ગ્રેડ ફીવર આવે છે એકસો ત્રણ એકસો ચાર સુધી ટેમ્પરેચર આવે ટેમ્પરેચર પરસિસ્ટન્ટ રહેતો હોય અને પેશન્ટને સખત બોડી એક અને રિટ્રો ઓર્બિટલ પેઇન કે માથામાં દુખાવો સતત રહેતો હોય કોઈ કોઈ પેશન્ટમાં નોઝિયા વોમિટિંગ ગભરામણ આવી રીતના સિમ્ટમ્સ પણ જોવામાં મળતા હોઈએ અને ચોથા પાંચવા દિવસે કોઈ કોઈ પેશન્ટમાં બોડી ઉપર રેશ કે ચક્કામાં પણ જોવામાં મળતા હોઈએ તો ડેન્ગ્યુમાં કંઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો તે માટે સારવાર માટે શું કરવું તેની જો વાત કરીએ તો ડેન્ગ્યુની કોઈ વિશિષ્ટ વિશિષ્ટ સારવાર નથી રોગ નિવારક સારવાર અને કેસ મેનેજમેન્ટ એક માત્ર રસ્તો અને ડેન્ગ્યુથી ગભરાવાની બિલકુલ જરૂર નથી દર્દીને વધુ પ્રભાવી અને પીવાલાયક પ્રભાવી આપવા અને દર્દીએ પુનઃ રિકવરી ના આવે ત્યાં સુધી સંપૂર્ણ આરામ કરવું જોઈએ ડેન્ગ્યુની સિઝનમાં કોઈ પણ પ્રકારની તાવની ગોળી લેવાની ટાળવી સારવાર માટે ડોક્ટરની સલાહ અને યોગ્ય નિદાન મેળવવું જોઈએ જોઈએ સંપૂર્ણ રેસ્ટ કરવો જોઈએ જાતે કોઈપણ જાતની એન્ટીબાયોટિક પેઇન કિલર ના લેવી જોઈએ સિમ્પલ છ છ કલાકમાં પેરાસિટેમોલ લેવો જોઈએ અને લિક્વિડનું પ્રમાણ એ બહુ વધારે રહેવું જોઈએ અને એકબર સપોઝ લેબોરેટરી રિપોર્ટમાં ડેન્ગુ રિપોર્ટ પોઝિટિવ આવે તો પ્લેટલેટ ઉપર જો પ્લેટલેટ કાઉન્ટ હોય આના ઉપર ક્લોઝ મોનિટરિંગ રાખવી જોઈએ પેશન્ટને દરેક ચોવીસ ચોવીસ કલાકમાં પ્લેટલેટનો રિપોર્ટ રિપીટ કરાવવો જોઈએ પ્રવાહીનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ રહે પેશન્ટને નિયમથી એકબાર ડેન્ગુ થયા પછી ઓછામાં ઓછા ચાર કે પાંચ લિટર કોઈ પણ જાતનો લીંબુ ઇવનજી શરબત ઇલેક્ટ્રોલ પાવડર વધારે લો એટલે આરામ થઈ જશે હાથ પગ તૂટે છે માથું બહુ દુખે છે પછી બપોર પછી બુખાર થઈ જાય છે ભૂખ નહીં લાગતી મને બહુ ટાઈમથી ચાવ આવે છે ખાંસી બહુ થાય છે અને તાવ ઉતરતો જ નથી સાહેબ રિપોર્ટ કરાવવાના કીધા છે અને દવા ચાલુ થાય છે તો દિવસના સમય અને તેમાં પણ સૂર્યાસ્ત પહેલાં અને સૂર્યોદય પછીના બે કલાક દરમિયાન વધુ કરડતા એડિસ ઇજિપ્ટ પ્રકારના મચ્છરોના કારણે ડેન્ગ્યુ તાવના કેસીસમાં અનેક ઘણો વધારો થયો આ વર્ષે પણ અને કેસીસ સામે આવ્યા કોરોના વાયરસનો ચેપ માણસથી માણસમાં પ્રસરે તેમ ડેન્ગ્યુ વાયરસનો ચેપ માણસથી મચ્છરવા અને મચ્છરથી માણસમાં પ્રસરતો હોય છે આ મચ્છરોને વસ્તી વધારવા એક્ટિવ રહેવા સોળથી અઠ્યાવીસ સેન્ટીમીટર વચ્ચેનું તાપમાન અનુકૂળ આવતું હોય છે અને તેથી વધુ કે ઓછા તાપમાનમાં તે મૃતપાય થાય છે અને હાલ ગુજરાતમાં આવું હવામાન છે તેમાં ઉપરથી ભારે વરસાદથી છીછરા ચોખ્ખા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ હોવાથી હજુ એકાદ માસ ડેન્ગ્યુના કેસીસ વધતા રહેવાની સંભાવના તબીબો જતાવી રહ્યા છે તો ધરતી પર મચ્છરોની ત્રણ હજાર જાતો છે અને ભારતમાં અઢીસો પ્રકારથી અને તેમાં પણ ગુજરાતમાં માત્ર ત્રેવીસ પ્રકારના મચ્છર હોય છે પરંતુ આ પ્રકારોમાં ડેન્ગ્યુ ફેલાવતા અને ઘર ઓફિસમાં બંધિયાર છીછરા પાણીમાં પેદા થતાં એડિસ ઇજિપ્ટી પ્રકારના મચ્છર સૌથી વધુ ખતરનાક હોય છે જે ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા ગંભીર રોગ ફેલાવતા હોય છે અને મુખ્યત્વે દિવસે કરડે છે તો રાજકોટ સહિત જિલ્લાભરમાં ડેન્ગ્યુના રોગચાળાએ ભરડો લીધો ચાલુ વર્ષે જ પ્રથમ દસ માસમાં ગત વર્ષ કરતાં ત્રણ ગણા કેસીસ સામે આવ્યા રાજકોટ મનપા અને જિલ્લા આરોગ્ય વિભાગના ચોપડે આ કેસીસ નોંધાઈ ચૂક્યા છે આવા સમયે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા ગામે છેલ્લા બે મહિનાથી નેવું ટકા ગ્રામજનો હાથ પગના સાંધાનો દુખાવો અનુભવી રહ્યા છે આ મુદ્દે ગ્રામજનોએ આરોગ્ય વિભાગ પર આક્ષેપ કર્યો કે તેઓ કયા રોગથી પીડાઈ રહ્યા છે તે અંગે આરોગ્ય વિભાગ નક્કી નથી કરી શક્યું આ રોગનું તારણ અને મારણ શોધવામાં જિલ્લા આરોગ્ય વિભાગ આંખાડા કાન કરે છે ત્યારે ગ્રામજનોને પડી રહેલી તકલીફ મુદ્દે ગામના સરપંચ તેમજ ધારાસભ્ય લલિત કગધરાએ આરોગ્ય વિભાગમાં રજૂઆત પણ કરી છે